સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે ભેદનો ભેદ તળે વાસ્તવિક સમજાય છે અહીં ભેદનો ભેદ એટલે શું વતનામુજ બસો ઓગણચાળીસમાં બૌદ્ધમાં પરમગપાળદેવે લખ્યું છે કે ભેદનો ભેદ તળે વાસ્તવિક સમજાય છે પ્રભુસિંહજીને પરમકૃપાળદેવે સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મોકલાવ્યો નિમિત રીતે અહોરાત્ર તેનું સ્મરણ પ્રભુજીને રહ્યા કરે અમુક વખત વીત્યા બાદ ચરોતરમાં ફરી દર્શન સમાગમ થયો ત્યારે કૃપાલદેવ પૂછે છે મુનિ કેમ રહે છે પૂજ્ય પ્રભુસિંહ જવાબ આપે છે હવે હું જે કંઈ જોઉં છું તે બધું મને ભ્રમ જ લાગે છે પરમ કૃપાલદેવ બોધ આપ્યો મુનિ ભ્રમ નહીં બધે બ્રહ્મ જુઓ બધે આત્મા પરમાત્મા જુઓ વેદાંતની રીતે સમસ્ત વિશ્વ ભગવત રૂપ જ છે અને તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા છે ત્રણેય કાળમાં ભગવત ભગવત સ્વરૂપે છે એટલે આ ફેરફાર આ દેખાતી જુદાય આ જગતની વિચિત્રતા જણાય છે આ તો માયા છે ભેદનો ભેદ એટલે આ વિચિત્રતા આ વિવિધતાના ભેદનું કારણ શું આ વિચિત્રતાનું રહસ્ય કે મૂળ કારણ શું તેનો ભેદ ઉકલે એ રહસ્ય પકડાઈ જાય તો વાસ્તવિક સમજણ હાંસલ થાય તેનો જવાબ છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ વાક્યમાં અભેદ દશે આવ્યા વિના જે જીવ જગતની રચના જોવા ઈચ્છે તે બંધાય છે મૂળ આત્મલક્ષ થયો નથી એટલે જીવને જોતા ઝેર છે અને પગ મુકતા પાપ છે બંધાય છે કેમ કે રાગદેશની પરિણતિ વડે જીવ ભૂલે છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ અને તેથી દ્રવ્ય મરણ ઊભા થાય છે કોઈ મુમુક્ષુ જેવી પૂજ્ય બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછ્યો કે ભેદનો ભેદ એટલે શું તો કહે ભેદ આ બધું ભિન્ન ભિન્ન દેખાય છે તે ભેદ તેનો ભેદ એટલે તેનું રહસ્ય મૂળ આત્મા રૂપે જોવામાં આવે તો એ ભેદનો ભેદ ટળે રહસ્ય ઉકેલાઈ ગયું વાસ્તવિક સમજણ આવી ગઈ મથાળે વચનામુદ બસો ઓગણચાલીસમાં પરમકુપાઉદેવે લખ્યું કે આપ્યું સૌને અક્ષરધામ રે એટલે બધાને મૂળ પદ સહજ આત્મ સ્વરૂપ આત્મદર્શન હાંસલ કરાવ્યું આ જ્ઞાનીની કૃપા વડે જ શક્ય બને આ અક્ષરધામ પરમાત્માનું સત્પુરુષનું ઘર ક્યું સમભાવ સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ છૂટવાનું કામે છૂટી જાય બંધાવવાનું કામે બંધાયેલો જ રહે આ તો સિદ્ધાંત છે જ્ઞાનીને મળે સાચો બોધ મળે આવી જો ન પામે તો નક્કી આ જીવનો જ વાંક છે મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે સત્પુરુષની તો ઈચ્છા છે કે સવીજીવ કરું શાસન રસી બધા સાચું સુખ પામે શુદ્ધાત્મ સ્વરૂપને પામે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો વચનમુ ચારસો ત્રીસ તુજ કરુણા સર્વ ઉપ્રેરે સરખી છે જીનરાય પણ અવિરાધક જીવને કારણ સફળ થાય એને તો કોને તારું અને કોને પાર ઉતારું એવો ભેદ છે નહીં વચનમુદ એકસો અઠ્ઠાવનમાં વેદાંતની રીતે એ સમજણ આપતા કૃપાદેવ સમજ આપે છે કે આ સમસ્ત વિશ્વ ભગવત રૂપ જ છે તે ભગવત જ જગત જગતાકાર થયા છે ત્રણેય કાળમાં ભગવત ભગવત સ્વરૂપ જ છે વિશ્વાકાર થતાં કાંઈ પોતાનું મૂળ રૂપ તેથી ચ્યુત થયા નથી નિર્બાધ જ છે જેમ સર્પ કુંડળાકાર થાય તેથી કોઈપણ પ્રકારે સ્વરૂપથી ચ્યુત થતો નથી તેમ શ્રી હરિ જગતાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે

કનક કુંડળ વિશે ભેદ ન હોય પણ ગાઢ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોવું પટંતરો એ જ પાસે ભણે નરસૈયો એ મંત્રની શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અનંતકાળ પહેલાં આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે એ લય થશે એટલે પૃથ્વીના પ્રલય રૂપ નાશની વાત નથી પણ વ્યક્તિગત રીતે જે જીવ યથાર્થ પુરુષયાત કરશે સ્વજ આત્મ સ્વરૂપ સ્વસ્વરૂપને ઓળખશે આ જગતના જન્મ મરણના દુઃખથી કાયમી ધોરણે હવે છૂટી જશે આ જળ જગત કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી તેની ઉત્પત્તિ શ્રીમાન જ છે તેના તે અંશ જ છે બ્રહ્મરૂપ જ છે ભગવતરૂપ જ છે સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથિત પ્રવર્તે છે સર્વ તે છે જ રૂપ છે આ વેદાંતની રીતે એ સમજ આપે છે ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ જ નથી તેમ છે જ નહીં અર્થાત તું તે જ છો તત્વમસી મૂળમાં આનંદ તો ભગવતમાં જ પ્રાપ્ત થાય જળ જગતમાં નહીં આનંદ એ જળનો ગુણ છે જ નહીં સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર શોધે સુખ હિન વસ્તુમાં જળમાં નહીં જળનાર આ સમજણ પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે જ્ઞાનીના શરણ અને આશ્રય આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ જ હરિરૂપ જ જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ જ લાગશે ત્યારે જીવભાવ મટી જાય સત ચિત્ત આનંદરૂપ ઓળખાશે તે રૂપ પોતાને પણ થવાશે પોતે પણ તેનો એક અંશ જ છે એમ સમજ્યાશે અહમ બ્રહ્માસ્મી આ થવા દાસો અહમ દાસભાવે ભક્તિ કરવી પડે તે હું તે હું તે હું થાય સો અહમ સો અહમ અને છેલ્લે અહમ બ્રહ્માસ્મી થાય ભેદનો ભેટ ટળે વાસ્તવિક સમજણ આવે હવે જીવ બંધાય નહીં હવે બધે શરૂઆતમાં હરી સહજ આત્મ સ્વરૂપ જ જણાય આ સમજ્યા તે શમાયા હવે જૈન દર્શન પ્રમાણે ભાવ ગયો મમતો ભાવ ગયો કરતા ભાવ મીટ્યો વિષય કશાઈ ગયા જીવ સમ્યક દર્શન પામ્યો આત્મા આત્મામાં ઠેર્યો હવે જળ ચેતનનો ભેદ સમજાયો ભેદનો ભેદ એટલે રહસ્ય પકડાયું કે ભ્રાંતિથી પોતે પોતાને દેહ માની પોતાનું સ્વરૂપ માની અનાદિકાલથી રખડ્યો હવે દેખત ભૂલી ટળી હવે બંધાય નહીં જલકી મછલી જલકુ ઢુંઢે જનમી જલમે પાયા હરના ફરના સભી જલમે જલમે જંગ મચાયા આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા હવે એ દેહ અને આત્મા ભિન્ન જ છે પોતે દેહ નહીં આત્મા છે તે સમજાયું હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણું માત્ર નથી અરે સમજાયું આત્મજ્ઞાન થયું સમ્યક દર્શન હાંસલ થયું હવે શમી રહેશે ભેદનો ભેદ ટળ્યો જીવને વાસ્તવિક સમજણ આવી સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો અત્યાર સુધી કાગળમાં લખતો હતો હવે હૃદયે લખાયું ટંકોત્કીર્ણ થયું જેવ સમજ્યો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ